समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। ઘરની પરિણીતાનું અપહરણ કરી 12 હવસખોરોએ સામૂહિક દુષ્કર્મ આચરી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ અવડાનારીને નિર્દયતાથી પીંખી નાખનાર વાસના ભૂખ્યા વરુઓ ઉપર ગઢ પંથકના લોકોનો ફિટકાર ડીસા શહેરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના નામે લાલિયાવાડી શહેરના SEW હાઈસ્કૂલ વિસ્તારમાં નંખાયેલી પાઇપ એક સપ્તાહમાં જ તૂટી જતાં ભરઉનાળે પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ બબ્બે પૂર હોનારતોથી તબાહ થયેલા ધાનેરામાં આ વર્ષે પાણી પહેલા પાળ બાંધવા પાલિકા તંત્ર સજાગ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા સાથે ઊંચાણવાળા સ્થળે ચોમાસા દરમિયાન કંટ્રોલ રૂમ શરૂ કરવા પાલિકા તંત્રનો નિર્ણય વાવના વાવડી બાદ રાછણા ગામના ગામતાળામાં પણ સંખ્યાબંધ માછલીઓના મોત નિપજતા રોગચાળાની દહેશત વાવના સરહદી કુંડાળિયા ગામે એક મહિનાથી પાણી માટે ટળવળતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠામાં નૈતિક અધપતનની ઘટનાઓનો ગ્રાફ સતત ઊંચકાતો જાય છે આવી સ્થિતિમાં પાલનપુરના ગઢ નજીક આવેલા મંડાણા ગામના વાસના ભૂખ્યા વરુઓએ ગઢની પરિણીતાનું છરીની અણીએ અપહરણ કર્યા બાદ એક બે નહીં પરંતુ 12 હવસખોરોએ આ મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે અને આ મામલો પોલીસ સુધી પહોંચી જતા હવે આ હવસખોરો ધરપકડથી બચવા ચુમંતર થઈ ગયા છે સામાજિક સંબંધોને કાળુ કલંક લગાવતી આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે પાલનપુર તાલુકાના ગઢ ખાતે રહેતી 3 સંતાનની માતા ગત 20 માર્ચની રાત્રે પોતાના બાળકો સાથે ખેતરમાં બનાવેલ ઘરે હાજર હતી અને તેણીના પતિ મુંબઈ હતા જ્યારે સાસુ સસરા ઘરથી થોડે દૂર સૂઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રિના 10 વાગ્યાના સુમારે બાળકો મડાણા ગામે રહેતા પોતાના ફોઈ સાસુનો દીકરો કિરણભાઈ હરિભાઈ કાપડી વિપુલભાઈ મફાભાઈ ડેરિયા સંદીપ મફાભાઈ ડેરિયા અને કૃણાલ રઘાભાઈ ગામી નામના 4 શખ્સો 2 મોટરસાઇકલ પર આ મહિલાના ખેતરે ધસી આવ્યા હતા દરમિયાન કિરણ કાપડી આ મહિલાના ફોઈ સાસુનો દીકરો થતો હોય તેણે પાણીનો લોટો માંગતા આ મહિલા ઘરમાંથી લોટો લઈ બહાર આવી હતી જે વખતે કિરણભાઈએ લોટો ફેંકી દઈ આ મહિલાનું મોઢું દબાવી ગળા ઉપર છરી રાખી ધાકધમકી આપી તેણીને બળજબરીથી બાઇક ઉપર બેસાડી કાતરા ગામ તરફ લઈ ગયા બાદ એક ઓરડીમાં લઈ જવાઈ હતી જે વખતે આ ઓરડીમાં મોઢા બાંધેલા 8 અજાણ્યા શખ્સો પણ બેઠેલ હતા આ ઓરડીમાં પહેલા બાઇક લઈને આવેલા 4 શખ્સોએ અફરત મહિલા ઉપર વારાફરતી દુષ્કર્મ આચર્યા બાદ સંદીપભાઈ નામના શખ્સે આ મહિલાના ગળામાં પહેરેલી 2.5 તોલા સોનાની ચેઇન પણ લૂંટી લીધી હતી બાદમાં ઓરડીમાં બેઠેલા 8 અજાણ્યા બુકાની ધારી શખ્સોએ પણ આ મહિલાને તેણીની મરજી વિરુદ્ધ વારાફરતી દુષ્કર્મનો શિકાર બનાવી હતી વાસના ભૂખ્યા આ વરુએ તેમની વાસના સંતોષ્યા બાદ કિરણ તેમજ વિપુલ આ મહિલાને ગઢ નજીક છોડી ગયા હતા અને આ વાત કોઈને કરી તો તેણી તેમજ તેણીના દીકરાની હત્યા કરી દેવાની ધમકી આપતા ફફડી ઉઠેલી આ મહિલાએ આ ઘટનાની કોઈને જાણ કરી નહોતી જો કે બાદમાં તેણીએ મુંબઈથી ગઢ આવેલા પોતાના પતિને આ વાતની જાણ કરતા પતિએ પૂરો સહકાર અને હિંમત આપતા ગત સોમવારે આ દુષ્કર્મ પીડિતાએ છેવટે ગઢ પોલીસ મથકે પહોંચી જઈ 12 નરાધમો સામે ફરિયાદ નોંધાતા ગઢ પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને આ મહિલાને સામૂહિક દુષ્કર્મનો શિકાર બનાવનાર નરપિસા ચોપર લોકો રીતસર ફિટકાર વર્ષાવી રહ્યા છે ત્યારે પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ મીડિયાના કેમેરા સામે પણ પોતાની દર્દનાક આપવીતિ રજૂ કરી હતી મારા ખેતરમાં હું મારા કામ કરી મારા ધોરણ 4 પૂરો કરી બેઠી હતી બાપાઈ સાસુનો છોકરો આવ્યો હતો પાણી લોટો માંજો મૂકરું કોણ આવો એટલે કે હું કિરણ બોલું એટલે માફાઈ સાસુનો છોકરો સમજીને હું વિશ્વાસ રાખીને બારણેજી એટલે ત્યાં 2-4 જણા સામે જલ્લીમ છે એ પાણી લોટો આવો એટલે હું પાણી લોટો લઈને જી મારા છોકરા ઊંઘેલા હતા મારા મારા સાસુનમાં સસરા બારના ખેતરમાં ઊંઘેલા હતા અને મને મોઢું દબાવી અને લોટો મારો ફચડી મેલ્યો અને મને ચાકુ હતા અને જબરજસ્તી બાઇકમાં બેસાડી
અને કે અવાજ કાઢે તો કે જાનથી મારી નોખશે તને તારા છોકરાને. મો બેકના મારે કોઈ અવાજ ના કર્યો, મને જબરજસ્તી બાઇકમાં બેહાડી અને પાકી લહેરા લહેરા કતરા તરફ લઈ ગયા. આગળ ગયા, એક ઓળી આવી, એ ઓળી મને લઈ ગયા અને અંદર જ્યાં એવા 8 માણસો દારૂ પીધેલા અને હાલતમાં હતા. અમને જોઈ અને ઊભા થઈ ગયા અને બધા બહાર જતા રહ્યા. વિપુલે મને જબરજસ્તી પકડી અને ખાટલામાં નોહી દીધી અને મારું મોઢું દબાઈ અને કિરણીએ મારો રેપ કર્યો, પછી વિપુલે કર્યો, પછી સંદીપે ગળું દબાઈને મારી ચેન ઝૂંટાઈ દીધી અને એને પછી માટના રેપ કરી, પછી કુનાલ ગોમીએ કર્યો રેપ અને પછી બધા બહાર જતા રહ્યા અને વારા પરથી એક એક જણા અંદર મોકલીને મારી આટલા બધા એક એક 8 માણસોએ રેપ કર્યો. અવારતે મને કિરણ કાપડી મેળવા આવ્યા. વિપુલ મને ચેડી પકડી રહ્યો હતો અને મને બે સીતરવા છેટી નોશી અને કે અમે કોઈક છે, અમે કોઈક કરી કહીએ, જો કોઈને અવાજ કાઢ્યો છે અને કોઈને કીધું છે તો કે જાનથી મારી નોખશે તને તારા છોકરાને. હું આ બીકના મારે મમ્મા કોઈને આ વાત નથી કરી કહેતી, અંદર અંદર ઘૂંટાઈ જતી હતી કે હવે શું થાય મારું. મારા ઘરવાળા આવ્યા, મને કિચમ આવી હાલતમાં ફળે, હું નથી કંઈ કરી, મને શણકા કરીને પૂછ્યું તને માંથી ના રેવડાણું, મારાથી રોડાઈ ગયું. હું તાણે હું એવી હાલતમાં હું મારા આદમીને વાત કરી, તાણે મારા આદમી મને સપોર્ટ કર્યો કે સરકાર આપણો છે, આપણને અન્યાય અલાવરાવશે. ગઢની પરિણીત મહિલાનું અપહરણ કરી તેની સાથે 12 હવસકોરોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવતા ચોંકી ઉઠેલી ગઢ પોલીસે પણ આ ચકચારી ઘટનામાં ભારતીય દંડ સંહિતાની કલમ 376 ઘ, 392, 365, 506(2) તેમજ 114 મુજબ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે. આ કેસની તપાસ ચલાવી રહેલા ગઢના PSI VR પટેલે જણાવ્યું હતું કે અમે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પીડિત મહિલાનું તબીબી પરીક્ષણ કરાવ્યા બાદ આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. ગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સ્પેશિયલ અરજીના કારણે ગઈકાલે એક પરણિત સ્ત્રી રહેવાસી ગઢ, તેમણે 4 શખ્સો વિરુદ્ધ નામજોગ તથા અજાણ્યા 8 માણસો વિરુદ્ધ પોતાના પર રેપ અને અપહરણની ફરિયાદ આપેલ છે. જે બાબતે તપાસ ચાલુ છે. ના, અત્યાર સુધી તપાસ ચાલુ છે. આરોપીઓ એમાં એક આરોપી જે છે બેનના ફૈજી સાસુનો દીકરો છે, બાકી આરોપી એમના સાથેના મિત્રોનો. હાલમાં અમે તપાસ દરમિયાન 376 ઘ, 392, 365 મુજબ ગુનો દાખલ કરીને તપાસ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ મામલો પોલીસ સુધી પહોંચી જતા આ દુષ્કર્મ કેસના આરોપીઓ છૂમંતર થઈ ગયા છે. ત્યારે ગઢ પોલીસ આ હવસખોરોને ઝડપી લે ત્યારબાદ કેવી વિગતો બહાર આવે છે તે જાણવાની ગઢ પંથકના લોકોમાં ભારે ઉત્સુકતા પરવર્તી રહી છે અને આવા હવસખોરોને દાખલારૂપ સજા કરાય તેવી માંગણી પણ જોર પકડી રહી છે. બનાસકાંઠાના સરહદે આવેલા વાવમાં દિનદહાડે ચીલ ઝડપના બનાવો વધી રહ્યા છે. આવી સ્થિતિમાં વાવ ખાતેની દેના ગ્રામીણ બેંકની શાખા કચેરીમાં ચીલ ઝડપ કરતાં પાલનપુરના 3 યુવકો આબાદ રીતે ઝડપાઈ ગયા છે. દેના ગ્રામીણ બેંકની વાવ શાખામાં અજાણ્યા શખ્સોએ એક ગ્રાહકના 89,500 રૂપિયાના ભરેલી થેલી લઈને ભાગવાની કોશિશ કરતા તુરંત ગામ લોકોએ પીછો કરી આ 3 યુવકોને આબાદ રીતે ઝડપી લીધા હતા. આ 3 યુવકોને ગ્રામજનોએ બરાબરનો મેથી પાક ચખાડ્યા બાદ પોલીસના હવાલે કરતા વાવ પોલીસે આ શખ્સોની આકરી ઉલટ તપાસ હાથ ધરી હતી. થેલી લઈને ભાગેલા આ યુવકોએ ફેંકેલી થેલી મળી આવતા વાવ પોલીસ મથકે 3 વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ 3 યુવકો પાલનપુરના માન સરોવરના બાવરી ડેરા વિસ્તારના રહીશ હોવાનું બહાર આવ્યું છે. તો ત્યાં કાઉન્ટર ઉપરથી થેલી મારી કોઈ લઈ અજાણ્યા ઇસમાં અને જતા રહેલો હોય અને મેં પોલીસ સ્ટેશનમાં જાણવા ફરિયાદ નોંધાવી. પકડાઈ ગયેલો આ 3 લોકો પકડાઈ ગયેલા છે અને રકમ પણ મળી ગઈ છે. જિલ્લા મથક પાલનપુર ખાતે આજે શંકાસ્પદ નકલી ઘીનું વેચાણ કરવા આવેલ શખ્સ લોકોની જાગૃતિથી ઝડપાઈ ગયો છે. પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં રહેતા પંકજભાઈ જોશીના ઘરે આજે એક શખ્સ ઘી વેચવા આવતા તેમની સતર્કતાથી આ શખ્સની અસલિયતનો ભાંડો ફૂટી ગયો હતો. આ શખ્સને લોકોએ બરોબરના મેથી પાક ચખાડતા તે ઘી મૂકી ભાગી ગયો હતો.
આ બનાવના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કિસમ અહીંયા ઘી વેચવા આવેલ અને ઘીની અમે ચકાસણી કરતા ઘી નકલી હોવાનું અમને જણાતા અમે ભાઈને પૂછ્યું કે ભાઈ આપ ક્યાંથી આવો છો ઘી વેચવા માટે. એણે અમને એવું કીધું કે ભાઈ ચિત્રાસણી પાસે અમારી ગાયો છે અને ત્યાંથી અમે આ ઘી લાવીએ છીએ. અમે વિષમ શંકાસ્પદ જણાતા અને ઘી શંકાસ્પદ જણાતા તેની ખરાઈ કરવા માટે એને ભાઈને કીધું કે ચલ ભાઈ તું મારી સાથે બાઇક ઉપર અને તું તારી ગાયો બતાડ અમને. એ વખતે ઈસમ પગે પડવા લાગ્યો અને કીધું કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે. અને પછી અહીંયા લોકોનું ટોળું ભેગું થઈ ગયું, લોકોએ આથાપાઈ કરી અને એ ઈસમ ઘી મૂકી અને છેલ્લે એને લોકોએ ખૂબ સારો એવો મેથી પાક ચખાડ્યો છે. અમારી જાગૃતતાના કારણે નકલી ઘી વેચનારો ઈસમ પકડાતા લોકોએ એને સારી એવી ધુલાઈ કરી અને છેલ્લે એ ઘીની બરણી ઘીનો મુદ્દામાલ મૂકી અને રવાના થઈ ગયેલા છે. આપના માધ્યમથી હું જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને અને આરોગ્ય વિભાગને વિનંતી કરું છું કે જિલ્લામાં આ એક મોટું રેકેટ ચાલી રહ્યું એવું લાગે છે. લોકોને જાનમાલ સાથે આ અને આરોગ્ય સાથે આ એક મોટો ખિલવાડો એવું લાગે છે. આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર સતેજ બને અને લોકોના જાનમાલ સાથે ખિલવાડ થતો અટકાવે તેવી આપના માધ્યમથી વિનંતી કરું છું. ભારત માતા. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માતા માટે અસભ્ય ઉચ્ચારણ કરનાર કોંગ્રેસી ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર સામે ભાજપ કાર્યકરોમાં રોષ ભડકી ઉઠ્યો છે. ત્યારે બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતે પણ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરનું પુતળાનું દહન કરાયું હતું. અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માતા વિશે અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરી નવા વિવાદને આમંત્રણ આપ્યું છે. ઠુમરના આ વિવાદાસ્પદ નિવેદનના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. ત્યારે પાલનપુર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પણ સોમવારે સાંજે પાલનપુરમાંના ગુરુનાનક ચોક ખાતે વિરજી ઠુમરના પુતળાનું દહન કરી તેમના નિવેદન સામે ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. પાલનપુર શહેર ભાજપ, જિલ્લા ભાજપ મહિલા મોરચો, જિલ્લા ભાજપ યુવા મોરચો તેમજ પાલનપુર તાલુકા ભાજપ યુવા મોરચાના અગ્રણીઓ તેમજ કાર્યકરો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, રાષ્ટ્રીય યુવા મોરચાના કારોબારી સદસ્ય હિતેશભાઈ ચૌધરી, પાલનપુર નગરપાલિકા પ્રમુખ નીલમબેન જાની, ભાજપ અગ્રણી માધુભાઈ રાણા, શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા, શહેર યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ પટેલ, પાલિકાના સદસ્યો સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય વિરજીત ઠુમર દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માતા વિશે અપશબ્દો બોલવામાં આવ્યા એના વિરુદ્ધમાં આજે પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા એમના પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો. વિરજીભાઈની માનસિકતા એક છેક માં સુધી જવાની છે એ આ કોંગ્રેસની માનસિકતા છે. અત્યારે જાહેર સભામાં આવા શબ્દોનો ઉપયોગ કરે એ બહુ ખરાબ છે. આજની બેન દીકરીઓ પણ એ સભામાં હોઈ શકે. એક એમની એક માનસિકતા જોઈએ તો એક એક નીચ લેવલનું રાજકારણ કહેવાય કે જે છેક પોતાની માં સુધી, જીતુભાઈ વાઘાણીના માં સુધીના આ શબ્દો બોલે છે. જ્યાર સુધી એ માફી નહીં માગે ત્યાર સુધી, કોંગ્રેસના ધારાસભ્ય માફી નહીં માગે ત્યાર સુધી ગુજરાતમાં દરેક જગ્યાએ આવા એમના પુતળા દહનના કાર્યક્રમો ચાલુ રહેશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા શહેરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના નામે લાલિયાવાડી શહેરના એસીડબલ્યુ હાઈસ્કૂલ વિસ્તારમાં નંખાયેલી પાઇપ એક સપ્તાહમાં તૂટી જતાં ભરઉનાળે પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ. બબ્બે પૂર હનારતોથી તબાહ થયેલા ધાનેરામાં આ વર્ષે પાણી પહેલા પાળ બાંધવા પાલિકા તંત્ર સજાગ. વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા સાથે ઊંચાણવાળા સ્થળે ચોમાસા દરમિયાન કંટ્રોલ રૂમ શરૂ કરવા પાલિકા તંત્રનો નિર્ણય. વાવના વાવડી બાદ રાછણા ગામના ગામતાળામાં પણ સંખ્યાબંધ માછલીઓના મોત નિપજતા રોગચાળાની દહેશત. વાવના સરહદી કુંડાળિયા ગામે એક મહિનાથી પાણી માટે ટળવળતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Good morning, my beauty mom. Good morning, my angel.
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों मड़े चा नाश्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता ज नथी। आ समोसा तो पूनम ब्रांड ना सरसिया तेल माथी बनावेला छे। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા। રાજકમલ ફ્રેશ। રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ। અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે। અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે। રિટેલ તથા શુભલગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે। તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસની સંગ। રાજકમલ ફ્રેશ, સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર। ચુરાલી હૈ આપકી ફ્રેશનેસ આપકી રૂટીન ને નયા વાલુતા ફેસ વોશ વિથ ઇન્સ્ટા 5 ફોર્મ્યુલા જિસમે હૈ ટી ટ્રી ઓઇલ એન્ડ વિટામિન ગ્રેન્યુલ્સ જોડે ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી। વાલુતા ફેસ વોશ, ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી। હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી। સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી। CA and IT, MCA Integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ। Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક। ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ। બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે। તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા, એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ APMCની બાજુમાં, રાજમંદિર થિયેટરની સામે, ડીસા। ફોન નંબર 0274420455। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। સરકારી કામોમાં કેટલી ગેરરીતિ આચરવામાં આવે છે તે આપણે જોતા આવ્યા છીએ, ત્યારે ડીસા શહેરમાં પાલિકા દ્વારા પાણી પુરવઠાની જે પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટરે તો ગેરરીતિની તમામ હદો વટાવી દીધી હોવાની પ્રતીતિ થઈ છે। આ પાઇપોને નાખ્યાના ગણતરીના કલાકોમાં જ તૂટી જતા લોકો રોષે ભરાયા છે।
ડીસા નગરપાલિકા વિકાસના ભલે ગમે તેટલા મોટા દાવા કરી રહી હોય, પરંતુ પાલિકાના આ કહેવાતા વિકાસની પાછળ હકીકત એકદમ ભિન્ન છે. શહેરના SCW હાઈસ્કૂલ નજીક વિસ્તારમાં પાલિકા દ્વારા આપવામાં આવેલા પાણીની પાઇપલાઇન નાખવાના કોન્ટ્રાક્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની હકીકત સામે આવી છે. આ વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આ કામકાજની સાથે સાથે અહીં પીવાના પાણીની પાઇપલાઇન પણ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને લઈ આ વિસ્તારના રહીશો છેલ્લા 1 અઠવાડિયાથી પાણીની ભારે તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા આ પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તે કોન્ટ્રાક્ટર દ્વારા વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી રહી છે. કારણ કે અહીં જે પાઇપલાઇન નાખવામાં આવી છે, તે પાઇપલાઇન નાખ્યાને ગણતરીના કલાક જ થયા છે અને પ્રથમ પાણીનો ફોર્સ છોડવામાં આવતા જ આ પાઇપલાઇન ઠેર ઠેરથી તૂટી ગઈ છે, જેના લીધે અહીં નાખવામાં આવેલી પાઇપલાઇનની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. SCW હાઈસ્કૂલની પાછળના ગેટ લાટી બજાર રોડ બાજુ છેલ્લા 12 દિવસથી ગટર લાઇનનો રોડ ચાલે, ગટર રાઈટ બને છે. 10-10, 12-12 દિવસથી પાણી નથી. પાણી માટે ટ્રેક્ટર નગરપાલિકા 1-2 વખત મોકલ્યું હશે, મેં કીધું એટલે. આજે જ્યારે પાઇપલાઇનો નખાઈ છે, 2-3 દિવસથી જ્યારે પબ્લિક પીડાઈ રહી હતી પાણી માટે, જ્યારે પાઇપલાઇન કરી, જ્યારે કનેક્શન ચાલુ કરાવતી, પાઇપલાઇનના અંદર ફુવારા નીકળ્યા છે. રીસરની પાઇપલાઇનો બધી લીકેજ છે. આજ લખી છે 9 mm, 8 mm, 8.5 mm પાઇપલાઇનો છે. એક નાની કાંકરી મારીએ તો પાઇપ લીકેજ થાય છે. ખરેખર આ શું કરવું છે? આજે સરકારની પણ અમે આંખો ખોલવા માંગીએ છીએ કે ભાઈ આવી રીતે તમે કોન્ટ્રાક્ટરને જે ટેન્ડરો ભરો છો એમની તપાસ કરો. આવી રીતે પાણીનું અત્યારે આ જે પોઝિશન, તો ભવિષ્યમાં શું હાલત હશે? છેલ્લા 12-12 દિવસથી પાણી માટે પબ્લિક તડપી રહી છે અને બૈરા છોકરાઓ ઠેર પાણી માટે ક્યાં જવું પડે છે? SCW હાઈસ્કૂલ પાછળ જે આવેલી છે ગટર લાઇનમાં જે પાઇપો નાખવામાં આવે છે, પાણીની પાઇપો, તે એકદમ તકલાદી અને હલકી ક્વોલિટીની નાખવામાં આવેલી છે. તેથી અમારી તો નરમ વિનંતી છે નગરપાલિકાના ઓફિસરોને કે આ પાઇપોની તપાસ કરે અને આ પાઇપો ભવિષ્ય તૂટી જશે અને હમણાં ચાલુમાં પણ તૂટેલી છે તો તાત્કાલિક બદલીને પાણી આપવા વિનંતી છે. SCW હાઈસ્કૂલ જોડે 12 દિવસથી ગટર લાઇનની કામકાજ ચાલુ છે. 1-2 દિવસ આયા નગરપાલિકાવાળા પાણી આપી ગયા, પણ હવે 12 દિવસ થયા છે, અમને જરાય પાણી નથી મળતું અને આટલા પાણી માટે અમે એટલા હેરાન થઈ ગયા છીએ. આટલી બધી ગરમી હોવા છતાં પાણીના મોરિયા લઈને ઘડા ઘરે ઘરે બીજાના ઘરેથી ભરીને લાવવાનું, કેટલું પાણી લાવવાનું, શું કરવાનું કંઈ ખબર નહીં પડતી. ઘરમાં બધું કામ નથી થતું, કોઈ પણ વસ્તુ પાણી વગર તો શક્ય જ નથી. એટલે આ લોકો આજે પાણી પાઇપલાઇન પાણીની ચાલુ કરી છે અને એવી પાઇપલાઇન નાખી છે કે જ્યારે પાણી આવ્યું ને પાણીના અંદરથી ફુવારા નીકળીને બધી પાઇપલાઇનો તૂટી ગઈ છે. આ નગરપાલિકાનું કામ છે અને હું એમ ચાહું છું કે 24 કલાકમાં અમારું કામ આખે પૂરું થઈ જવું જોઈએ અને આવી પાઇપલાઇનો અમને આજે બી નહીં ચાલે ને કાલે બી નહીં ચાલે. 24 કલાકમાં અમારું આ બધું કામ થઈ જવું જોઈએ અને સારી પાઇપલાઇનો નાખી અને વ્યવસ્થિત અમને પાણીની સુવિધા આપવી જરૂરી છે. આ પાઇપલાઇનની વર્તમાન સ્થિતિ જોતાં પાલિકાની નીતિ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તો શું પાલિકાએ જ આટલી હલકી ગુણવત્તાવાળી પાઇપલાઇન નાખવા માટે મંજૂરી આપી હતી? કે પછી પાલિકાએ જે રીતે શહેરમાં વારંવાર સ્ટ્રીટ લાઇટો બદલીને સરકારી નાણાંનો દુર્વ્યય કર્યો છે, તેવો જ દુર્વ્યય હવે પાઇપલાઇનમાં કરવા જઈ રહી છે? હવે આને પાલિકાની અણઆળત સમજવી કે પછી પાલિકા પાઇપલાઇનમાંથી કોઈ કટકીનો રસ્તો શોધી રહી છે? ખેર કારણ ગમે તે હોય, પરંતુ અત્યારે દીવા જેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાલિકા જે પાઇપલાઇન નાંખાવી રહી છે તેની ગુણવત્તા કેટલી છે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ VHP સાથે છેડો ફાડી દીધા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ફરી એકવાર નવા જોમ અને જુસ્સા સાથે લોકોની સેવા માટે સક્રિય બન્યા છે. ત્યારે આજે ડીસા શહેરના ફુવારા સર્કલ નજીક ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહદારીઓને રાહત અપાવવા માટે મસાલેદાર ફુદીનાવાળી છાશ વિતરણ કેન્દ્રની બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. પ્રખર હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ સાથે વણાયેલા એવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ VHP સાથે છેડો ફાડી દીધા બાદ આ સંગઠનના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. ત્યારે આ પ્રશ્નાર્થ પર બનાસકાંઠા જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પૂર્વનો વિરામ મૂકી દીધો છે અને આ બંને હિન્દુબંધી સંસ્થાઓ પહેલાની જેમ જ લોકહિત અને રાષ્ટ્રહિતની કામગીરી કરતી રહેશે તેવો ઇશારો પણ કરી દીધો છે. ત્યારે આજે ડીસા શહેરના ફુવારા સર્કલ નજીક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 800 લિટર જેટલી મસાલેદાર અને ફુદીનાવાળી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી 4 દિવસ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 3000 લિટર જેટલી છાશનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી મહેન્દ્રભાઈ માળી, અશોકભાઈ ખત્રી, કપિલકુમાર રાજપૂત સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ પરિષદ દિશા પ્રખંડ હંમેશા પ્રજાની સાથે છે અને લોકોને સાથે સહયોગ મળતો રહે છે, એટલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમે આજે દિશા ખાતે 800 લીટર છાશ અહીંયા ફુમારા ચોકમાં વિતરણ કરવાનો કાર્યક્રમ રાખેલો છે. આવતીકાલે સાંઈબાબા મંદિર પાસે રાખશું, પરમ દિવસે પછી આપણે બસ સ્ટેશનની સામેના ભાગમાં રાખશું. એમ ટોટલ દિશામાં 4 જગ્યાએ અમે છાશ વિતરણનો કાર્યક્રમ રાખીશું. ટોટલ અમારો ટાર્ગેટ 3000 લીટર છાશ લોકોને પાવાનો છે. અને વિશ્વ હિન્દુ પરિષદ સદાય હિન્દુઓની સાથે રહેલી છે અને હિન્દુઓના હિન્દુ સમાજના કામ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. ગત વર્ષે વિનાશક પૂર હોનારતનો ભોગ બનેલા ધાનેરા શહેરમાં આ વર્ષે પણ વરસાદી પાણી કોઈ કહેર ન વર્તાવે તે માટે અત્યારથી જ સજાગ બની ગયેલા સ્થાનિક પાલિકા તંત્રએ ધાનેરામાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં લેવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી ધાનેરામાં ચોમાસા દરમિયાન ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે. ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકાના પ્રમુખ દ્વારા પાલિકાના તમામ 7 વોર્ડના સદસ્યોની બેઠક બોલાવાઈ હતી. ધાનેરા શહેરમાંથી વરસાદી પાણીનો કઈ રીતે નિકાલ કરવો તે બાબતે ચર્ચા કરવા માટે બોલાવાયેલી આ બેઠકમાં સરકાર સમક્ષ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરતો ઠરાવ પણ કરાયો હતો. ધાનેરા શહેરનો વ્યાપ અને જનસંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ધાનેરા શહેરમાં ધંધા રોજગાર તેમજ રહેણાંક વિસ્તારમાં પણ વધી રહ્યો છે. જો કે છેલ્લા 3 વર્ષમાં સતત 2 વાર પૂરના પાણીએ ધાનેરા શહેરમાં તબાહી મચાવી હતી, જેથી આ વર્ષે ફરી ચોમાસાના આગમન પૂર્વે લોકો ભયભીત થઈ ઉઠ્યા છે. જો કે આ વખતે નગરપાલિકાના સત્તાધીશો પાણી આવ્યા પહેલા પાળ બાંધવા સજાગ બની ગયા છે. ધાનેરા નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ બળવંતસિંહ બારોટે ચોમાસા પૂર્વે પાલિકા સદસ્યોની બેઠક બોલાવી હતી. ધાનેરા નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ મુખ્ય અધિકારીની હાજરીમાં મળેલી આ બેઠકમાં નગરના હિતના નિર્ણયો લેવાયા હતા. ધાનેરા શહેર સતત 2 વાર પૂર હોનારતનો માર સહન કરી ચૂક્યું છે. રાજસ્થાન તરફથી આવતા પૂરના પાણીએ 2 વાર ધાનેરાને તબાહ કર્યું છે. સતત 2 વાર પૂર પ્રકોપનો શિકાર બનેલા ધાનેરામાં આ વર્ષે ચોમાસામાં વરસાદી પાણીના ભરાય તેમજ ભરાયેલા પાણીનો કઈ રીતે નિકાલ કરી શકાય તે માટે હાલ નગરપાલિકાના પ્રમુખ નિષ્ણાતોની મદદ લઈ રહ્યા છે. ધાનેરા શહેર ચારે બાજુથી ડૂબમાં છે. નજીકના ગામો ધાનેરા શહેરથી આશરે 6 ફૂટ જેટલા ઊંચા છે, એટલે ધાનેરા શહેરની આકૃતિ ચા માટેના કપ રકાબી જેવી હોય, સરળતાથી પાણી બહાર નીકળી શકાતું નથી. જો કે નગરપાલિકાના પ્રમુખ દ્વારા પાણી નિકાલ કરતી એજન્સીની મદદ લઈ તમામ સદસ્યોની સહીઓ સાથે ઠરાવ કરી સરકારમાં વરસાદી પાણીના નિકાલ માટે મંજૂરી માંગી છે. જો સરકાર ધાનેરા શહેરની આ સમસ્યાના નિકાલ માટે યોજના લાગુ કરે તો પૂર હોનારત સામે ધાનેરાને રક્ષણ મળે તેમ છે. ધાનેરા નગરપાલિકાની કચેરી ધાનેરાની મધ્યમાં હોવાથી જો પૂરનું પાણી શહેરમાં આવે તો પાલિકા કચેરીમાં પણ પૂરનું પાણી ફરી વળે તેમ છે. આવી સ્થિતિમાં ચોમાસા દરમિયાન કોઈ ઊંચાણવાળી જગ્યા પર કંટ્રોલ રૂમ શરૂ કરવાની ચર્ચા પણ બેઠકમાં કરાઈ હતી. ધાનેરા નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે આ કામ ખૂબ જ મહત્વનું હોય ધાનેરા નગરપાલિકાના તમામ સદસ્યોએ સાથે મળી એક થઈ ઠરાવ કર્યો છે. ચોમાસું નજીક આવી રહ્યું છે અને 2015 અને 2017માં જે પૂર આવ્યો અને વરસાદ વધારે હોવાથી ધાનેરાની અંદર મુશ્કેલીઓ વધે છે. એના માટે કાયમી નિકાલ માટે અમે આ વખતે તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી છે અને તાત્કાલિક મિટિંગ બોલાવે અને સરકારશ્રીમાં દરખાસ્ત કરવાના છીએ કે તાત્કાલિક ધોરણે જે ચોમાસાની અંદર વરસાદી પાણીનો નિકાલ માટે કાયમી નિકાલ થાય એના માટે અમે એક ઠરાવ કરે અને સરકારમાં દરખાસ્ત પહોંચાડવાના છીએ. કન્સેશન નિમેલો છે અને કન્સેશન થ્રુ જ આ દરખાસ્ત પહોંચાડવા છીએ. અને બીજી વાત કે નગરપાલિકાની અંદર જ્યારે જ્યારે પૂર આવે ત્યારે નગરપાલિકાની નીચેના ભાગમાં પાણી આવી જાય છે, તો જેથી કરીને અમે એક કંટ્રોલ રૂમ માટે પણ જગ્યાનું માગણી પણ એક મૂકી છે. એ પણ સરકાર પાસે અમારી અપેક્ષા છે કે ટૂંક સમયમાં અમને આ બધી અમારી દરખાસ્તને સ્વીકારશે અને ધાનેરાના વિકાસની અંદર સહભાગી થશું એવી દરેક મેમ્બરશ્રી તમામ અધિકારીઓ સમય સાથે મળે અને આ નિર્ણય લે અને આજની મિટિંગમાં આ બધું ઠરાવ કરવામાં આવ્યો છે કે જેથી કરીને કાયમી ધાનેરાનો પ્રશ્ન સોલ્વ થાય આ વરસાદી પાણીનો,
એના માટે જ કરીને સ્પેશિયલ મીટિંગ બોલાવવામાં આવી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વાવના વાવડી બાદ રાછણા ગામના ગામતાળામાં પણ સંખ્યાબંધ માછલીઓના મોત નિપજતા રોગચાળાની દહેશત. વાવના સરહદી કુંડાળિયા ગામે એક મહિનાથી પાણી માટે ટળવળતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ચાલો 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 શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાની વર્ષગાંઠ નિમિત્તે વાર્ષિક મહાયજ્ઞ મહોત્સવમાં આથી સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે ડીસાનગરે શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાના મંદિરના લાભાર્થે વાર્ષિક મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તો આ સુપ્રસંગે સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. મહોત્સવ તારીખ 2/6/2018 શનિવાર. યજ્ઞ પ્રારંભ સવારે 9 કલાકે, પૂર્ણાહુતિ સાંજે 3 કલાકે, પ્રસાદ સાંજે 4 કલાકે અને રાત્રે 9 કલાકે વિશ્વવિખ્યાત દિલ્હીના કલાકારો મનોજ રિયા અને શર્મા ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ. શુભ સ્થળ શ્રી પીપળેશ્વર ગણપતિ દાદા મંદિર, લચ્છાજીની ચાલી, લક્ષ્મીનારાયણ સોસાયટી, ડીસા. તો આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા દરેક ધર્મપ્રેમી જનતાને અમારું આમંત્રણ છે. I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here, and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School solves or means actually stands in every best way. And I think you must also think to take admission into the school, because it focuses on overall development of a child and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, guardian of Siddhi Shukla, who study here in nursery class. Very much important thing is that there well-trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill, and they educate the children in a well way. So I would like to recommend this institution a very high on top level. Thank you. Myself Jairaj Gadvi. And I am Nikki. I study in class 8. I study in class 7. I study in Divine Touch International School for last 5 years. I love my all teacher for the tremendous educational qualities and the skill of teaching. Each teacher pays attention in every student, whether it is regarding studies or regarding any problem. We are proud of our school. Three, એ ભગવાને બનાવેલું એક એવું જીવિત પાત્ર કે જેના વગર કોઈ પણ મનુષ્યનું જીવન શક્ય નથી. અને સાડી એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી. વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયા ચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જ્યોર્જ ટોકીઝ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ
સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुरा ली है आपकी फ्रेशनेस आपके रूटीन ने? नया वैलुडा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जुड़े फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वैलुडा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના તળાવોમાં માછલીઓ મરવાનો સિલસિલો આગળ ધપી રહ્યો છે. બે દિવસમાં જ આવો બીજો બનાવ બહાર આવ્યો છે. વાવ તાલુકાના તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો આગળ ધપી રહ્યો છે. વાવ તાલુકાના રચેણા ગામે તળાવમાં માછલીઓના મોત નિપજ્યા બાદ વધતી ગરમીના કારણે વાવડી ગામના તળાવમાં પણ માછલીઓના મોત થયા છે. ગામ લોકોના જણાવ્યા મુજબ તળાવમાં પાણી ઓછું થતાં ગરમીના કારણે અનેક માછલીઓના મોત નિપજ્યા છે. મૃત માછલીઓના કારણે ગામની આસપાસ દુર્ગંધ ફેલાઈ ગઈ છે. ત્યારે તંત્ર દ્વારા આ તળાવની સફાઈ કરી માછલીઓના મૃતદેહોનો નિકાલ કરાય તેવી માંગ ઉઠી રહી છે. વાવના રાછેણા ગામે તળાવમાં હજારો માછલીઓના મોતના પગલે ગામમાં દુર્ગંધ ફેલાઈ હોય ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તી રહી છે, જેથી આ મામલે વિના વિલંબે યોગ્ય પગલાં લેવાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. બનાસકાંઠાના વાવ તાલુકાના કુંડાળિયા ગામે પાણીની વિકટ સમસ્યા સર્જાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામના હવાડા પણ ખાલીખમ પડ્યા હોય પાણી માટે પશુઓ પણ વલખા મારી રહ્યા છે. બનાસકાંઠાના વાવ તાલુકાના સરહદી કુંડાળિયા ગામે છેલ્લા એક માસથી પીવાનું પાણી આવતું ના હોય સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં પાણી ન આવતું હોય ટેન્કરો મારફતે સરહદી ગામોમાં પાણી પૂરું પડાઈ રહ્યું છે. જોકે પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળાના આકરા તાપમાં પીવાનું પાણી ન આવતું હોય લોકોને પાણી માટે દૂર દૂર ભટકવું પડતું છે, જેથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. 4000ની જનસંખ્યા અને હજારો પશુઓ ધરાવતા કુંડાળિયા ગામમાં પીવાના પાણીની સમસ્યા દર ઉનાળામાં સર્જાય છે. સરહદ પર એક બાજુ ગરમી અને બીજી બાજુ પાણીની અછતના પગલે લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ગામમાં આવેલ સંપ અને ઊંચા ટાંકામાં પાણી નંખાતું નથી, તેમજ હવાડાઓ પણ ખાલી પડ્યા હોવાથી ગ્રામજનો ઉપરાંત પશુઓ પણ ઠેર ઠેર ભટકી રહ્યા છે. છેલ્લા એક માસથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા જિલ્લા કલેક્ટર સત્વરે યોગ્ય પગલાં ભરી પાણીની સમસ્યા દૂર કરે તેવી ગામ લોકોની માંગ છે. અમારે ત્યાં મહિનાથી પાણી આવતો નથી પાઇપલાઇન દ્વારા, અને અમારો કોઈ તંત્રવાળા સાંભળતા નથી. પાણી આવે છે પણ એક એક ટંકર આવે છે ગામની અંદર, એ સમમાં ખાલી અમે અમારા ગામની વસ્તી 700 ઘરોની વસ્તી છે, એમને પાણી પહોંચતો નથી પૂરતું. તો આના માટે તંત્ર જવાબદાર રહે એવી અમારી અપીલ છે. હરિજન ગામ કુંડળિયા, છેલ્લા 10 દાડાથી પાણી આવતું નથી સાહેબ, અને અમને પાણી છે 90 કિલોમીટરથી પાણી ઉપાડીને મારા બૈરો છોકરો પાણી લાવે છે, પણ છોકરો પાણી મળતો નથી. અને ટેન્કર આવે છે, ટેન્કર ઘણું કાઢાનીશા જાય છે, એક બે ટેન્કર તો પૂરું પડતું નથી જાય, અને જેમ તેમ તાત્કાલિક પાણી સુવિધા થાય. પાણી બીજું આવતું નથી, માલ મારે ખસી જાય, પીવાને મુદે નથી. કેટલા દિવસ થી આવતું? હા નહીં તો આ તો 10 દાડાથી પાણી ખાવ. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સો
સોના ચાંદી બજારમાં આજે આંશિક તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 75 રૂપિયા વધીને 31,775 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 40,350 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 40,150 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગઢની પરિણીતાનું અપહરણ કરી 12 હવસખોરોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ. અવડાનારીને નિર્દયતાથી પીંખી નાખનાર વાસના ભૂખ્યા વરુઓ ઉપર ગઢ પંથકના લોકોનો ફિટકાર. ડીસા શહેરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના નામે લાલિયાવાડી. શહેરના SEW હાઈસ્કૂલ વિસ્તારમાં નંખાયેલી પાઇપ 1 સપ્તાહમાં તૂટી જતાં ભર ઉનાળે પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ. બબ્બે પૂર હનારતોથી તબાહ થયેલા ધાનેરામાં વર્ષે પાણી પહેલા પાળ બાંધવા પાલિકા તંત્ર સજાગ. વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા સાથે ઉંચાણવાળા સ્થળે ચોમાસા દરમિયાન કંટ્રોલ રૂમ શરૂ કરવા પાલિકા તંત્રનો નિર્ણય. વાવના વાવડી બાદ રાછણા ગામના ગામતાળામાં પણ સંખ્યાબંધ માછલીઓના મોત નિપજતા રોગચાળાની દહેશત. વાવના સરહદી કુંડાળિયા ગામે 1 મહિનાથી પાણી માટે ટળવળતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.